ગુજરાત વિદ્યાર્થી મિત્રો ગયા વખતે આપણે ભાગ એક એપિસોડ એકની અંદર ઘન પદાર્થોની લાક્ષણિકતા જોઈ હતી અને તેના આધારે તેનું વર્ગીકરણ જોયેલું હતું આજે આ જ ચેપ્ટરની અંદર બીજો અગત્યનો ભાગ કે જે સ્ફટિકમય અને અસ્ફટિકમય રાઇટ તે વિશે ચર્ચા કરશું તો અહીંયા બોર્ડ ઉપર મેં બે ભાગની અંદર વર્ગીકૃત કરેલું છે તો સૌ આપણે જોઈશું તો સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થો ખાસ કરીને અહીંયા બે માર્કનો પ્રશ્ન અથવા તો એક માર્કનો વીએસક્યુ ક્યુ અથવા તો ઘણી વખતે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર રાઇટ એમએસ એમસીક્યુ તરીકે હોય છે તો એક પછી એક ચર્ચા કરતા જઈએ તો રાઈટ સ્ફટિકમય ઘન પદાર્થોની લાક્ષણિકતા કઈ છે તો પહેલો મુદ્દો આવે છે સ્ફટિકમય ઘન પદાર્થોમાં ઘટક કણોની ગોઠવણી લાંબા અંતર અથવા લાંબા વિસ્તાર સુધીની હોય છે આ મુદ્દો શું બતાવે છે તો કે દાખલા તરીકે ધારો કે ઘન પદાર્થ લઈએ અને જો એમના કણને આપણે આવી રીતે દોઢસો સ્વરૂપે દર્શાવીએ તો તેના સમગ્ર સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આ રીતે જે કણો છે એની ગોઠવણી છે એ રાઈટ આવા અનેક લાંબા અંતર સુધી આ રીતે ક્રમવાર અને નિયમિત ગોઠવાયેલી હોય છે મતલબ કે સ્ફટિકમય ઘન પદાર્થોની અંદર તેના જે ઘટક કણો છે એની ગોઠવણી નિયમિત રૂપે થયેલી હોય અને લાંબા અંતર સુધી હોય મતલબ પહેલાં ઘટકણથી શરૂઆત કરીને ઘન પદાર્થના અંતિમ કણ સુધી આ રીતે રાઈટ વિસ્તરેલી હોય છે તો એની તુલનામાં અસ્ફટિકમય ઘન પદાર્થોની અંદર કેવી હોય છે તો કે અહીંયા જે છે એ લાંબા વિસ્તારને બદલે ખાસ કરીને ટૂંકા અંતર સુધી આ રીતે વિસ્તરેલી હોય છે એનો મતલબ શું કરવાનો છે તો કે અસ્ફટિકમય ઘન પદાર્થોની અંદર જે ટૂંકા અંતર સુધી લખેલું છે તો આમાં જે છે દાખલા તરીકે આ રીતે ઘટક કણો આપણે લીધેલા છે બે ઘટક કણો લઈએ તો એ બે ઘટક કણોની ગોઠવણી રાઈટ ટૂંકા અંતર સુધી આવી રીતે રહેલી હોય છે મતલબ તેમાં નાના નાના કણોની આ રીતે અસ્તવ્યસ્ત આ રીતે કોલોની ગોઠવાયેલી હોય છે પરિણામે સમગ્ર ઘન પદાર્થમાં જેમ સ્ફટિકમય ઘન પદાર્થમાં આપણે જોયું તે રીતે ખટક કણોની ગોઠવણી લાંબા અંતર સુધી હોતી નથી નો ડાઉટ ટૂંકા અંતર સુધી હોય છે મતલબ આવા નાના નાના ટુકડાઓની કોલોની બનેલી હોય છે આવી અનેક કોલોની અનિયમિત રીતે ગોઠવાયેલી હોય છે માટે એવું કહીશું કે અસ્ફટિકમય ઘન પદાર્થોની અંદર ક્રમની ગોઠવણી નિયમિત હોય છે પણ ટૂંકા અંતર સુધી હોય છે વેરી શોર્ટ ડિસ્ટન્સ સુધી હોય છે ઓકે એ ચેક કર્યા પછી બીજો મુદ્દો આવે છે ઘન પદાર્થોના આકાર તો સામાન્ય રીતે આપણે એ જોઈશું તો રાઈટ સ્ફટિકમય ઘન પદાર્થો છે એના આકાર બિલકુલ ચોક્કસ હોય છે કેમ તો કે ઘટક કણોની ગોઠવણી નિયમિત છે નિયમિતને કારણે રાઈટ આવા જે એકમ કો છે એ ખાસ કરીને ચતુષફલકીય મતલબ ટેટ્રાહેડ્રલ બનેલા હોય રાઈટ લિનિયર મતલબ રેખીય ગોઠવણી ધરાવતા હોય અષ્ટફલકીય મતલબ ઓક્ટ્રાહડ્રલ આવી જુદી જુદી ભૌમિતિ ગોઠવણી ધરાવતા હોય છે તેની તુલનામાં અસ્ફટિકમય ગંધ પદાર્થો છે જેમાં નાની નાની કોલોનીઓ આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે તો સમગ્ર પદાર્થની અંદર આવા ઘટક કણો એક ચોક્કસ ભાતની અંદર ગોઠવાયેલા ન હોવાથી તેઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા નથી નો ડાઉટ સૂક્ષ્મપણે કહી શકશું કે રાઈટ આવા ચોક્કસ ભૌમિતિક આકારો અતિ ટૂંકા વિસ્તારમાં બની શકે છે પણ સમગ્ર પદાર્થની અંદર આવા રાઇટ ચોક્કસ ભૌમિતિક આકારો ધરાવી શકતા નથી મતલબ અહીંયા જે છે કે તેમના જે ભૌમિતિક આકાર છે એ ચોક્કસ અને સ્પષ્ટ હોતા નથી ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે છે સૌથી અગત્યનો ખન પદાર્થોના ગલન બિંદુ સામાન્ય રીતે સ્ફટિકમય પદાર્થો હોય એમાં ઘટક કણો છે એ ચોક્કસ ભાત અને સ્પષ્ટ રીતે ગોઠવાયેલા હોય છે પરિણામે હવે અહીંયા ચર્ચા કરીશું તો રાઈટ એવું જોવા મળશે કે ધારો કે ઘન પદાર્થને આપણે આ રીતે ગરમી આપી અને રાઈટ પીગાળવાનો પ્રયત્ન કરશું તો અહીંયા એવું સમજવાનું છે કે આ જે ઘટક કણો છે એ બધા એક સરખી રીતે જ ઉષ્મા મેળવે છે અને પરિણામે સમગ્ર ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ એક સરખું થાય છે મતલબ ઉષ્મા એક સરખી રીતે પ્રસરણ પામતી હોવાથી બધા જ ઘન પદાર્થના ઘટક કણો છે એકી સાથે સામૂહિક રીતે પીગળી અને રાઈટ આ રીતે પ્રવાહીમાં ફેરવાઈ જાય છે મતલબ સ્ફટિકમય ઘન પદાર્થના ઘટકો નિયમિત ગોઠવણી ધરાવતા હોવાથી તેને ઉષ્મા આપવામાં આવે ત્યારે બધા જ એક સરખી રીતે ઉષ્મા મેળવે છે અને પરિણામે કોઈ એક ચોક્કસ તાપમાને અથવા ઉષ્માના જથ્થાએ સમગ્ર ઘન પદાર્થ છે એ એકી સાથે પીગળિત થઈ જાય છે પરિણામે એવું કહી શકાય કે તેના ગલન બિંદુ હંમેશા ચોક્કસ અને સ્પષ્ટ હોય છે ધારો કે કોઈ એક પદાર્થ ઘન પદાર્થ એ છે તો અને એ સ્ફટિકમય છે તો તેનું ગલન બિંદુ દાખલા તરીકે ધારો કે એકસો વીસ અંશ સેલ્સિયસ તાપમાન છે તો એકસો વીસ અંશ સેલ્સિયસ તાપમાને તેના બધા જ ઘટક કણો એકી સાથે પીગળી જશે અને પ્રવાહી અવસ્થામાં મતલબ એ ચોક્કસ છે અને સ્પષ્ટ છે તેની તુલનામાં રાઇટ અસ્ફટિકમય ઘન પદાર્થોને ગો ઉષ્મા આપવામાં આવે ત્યારે અસ્ફટિકમય પદાર્થોની અંદર આ રીતે ઘટક કણો અનિયમિત રીતે ગોઠવાયેલા હોવાથી જ્યારે તેને ઉષ્મા આપવામાં આવે ત્યારે તેના બધા જ ઘટક કણો છે એકી સાથે અને એક સરખી રીતે ઉષ્મા મેળવતા નથી અલગ અલગ જથ્થાની અંદર ઉષ્મા મેળવે છે જે ઘટક કણ વધારે ઉષ્મા મેળવે છે તે સૌથી પહેલાં પીગળી જાય છે જે ઘટક ઓછી ઉષ્મા મેળવે છે ધીમે ધીમે ઉષ્મા મેળવે છે તે સૌથી છેલ્લે ઓગળે છે અને પરિણામે આવા જે પદાર્થો અસ્ફટિકમય પદાર્થો છે ને તેને પીગાળવા માટે તેના તાપમાનના ગાળા છે એ ખૂબ સ્પષ્ટ નથી હોતા પરંતુ લાંબા વિસ્તારની અંદર આવેલા હોય છે મતલબ અરે ટેમોર્ફોસોલિસ ડુ નોટ હેવ ફિક્સડ એન્ડ શાર્પ મેલ્ટિંગ પોઈન્ટ ચોક્કસ અને સ્પષ્ટ હોય છે ઓકે એ લીધા પછી ત્રીજો મુદ્દો આવે છે ખાસ કરીને ચિરાળ ચિરાળ મતલબ ક્લીવેજ ઘન પદાર્થને જ્યારે સૂક્ષ્મ ધારવાળી સપાટીથી તોડવામાં આવે ત્યારે અરે તેનું જે તૂટવું ખંડન થવું છે એ ચોક્કસ ભાગમાં અથવા ચોક્કસ દિશાથી થતું હોય છે અથવા તો એનું વિભાજન થતું હોય છે દાખલા તરીકે ધારો કે આપણે કોઈ એક આ ઘન પદાર્થ લીધેલો છે આ ઘન પદાર્થને જ્યારે આપણે આ ડાયરેક્શનમાંથી તોડવાનો પ્રયત્ન કરશું તો અરે એ બે ટુકડા થશે ત્યારે ચોક્કસ આ રીતે ભાગની અંદર સમજો કે આવી રીતે આમ વિભાજીત થશે એવું જરૂર નથી કે દરેક જગ્યાએ આવી રીતે થાય ઓકે તો એનો બીજો જે ટુકડો ભાગ પડશે એ કંઈક આ રીતનો હશે મતલબ એનું જે ખંડન છે એ ચોક્કસ થાય છે અને પરિણામે આવા જ બે ટુકડા છે એ ફરી પાછા તમે જોઈન્ટ કરો તો આ રીતે મૂળ સ્ફટિક અથવા તો મૂળ બંધારણ છે એ પ્રાપ્ત થઈ શકે આ બંને ટુકડાને જોડો એટલે આ સ્વરૂપ મળશે અથવા એને કટ કરવામાં આવે તો આ રીતે મળે છે ઇન શોર્ટ સ્ફટિક સ્ફટિકમય ઘન પદાર્થો છે એને જ્યારે રાઇટ ખંડન કરવામાં આવે કે તોડવામાં આવે ત્યારે તેનો ચોક્કસ ભાગમાં જ વિભાજિત થાય છે અને એ બે જે ટુકડા છે એ ફરી પાછા શાંતિ અને મૂળ બંધારણ પ્રાપ્ત કરી શકાય છે એની તુલનાની અંદર ધારો કે આપણે કોઈ ઘન પદાર્થ લીધેલો છે અસ્ફટિક અસ્ફટિકમય ઘન પદાર્થ લીધેલો છે તો આ અસ્ફટિક અસ્ફટિકમય ઘન પદાર્થને જ્યારે કોઈ એક ચોક્કસ જગ્યાએથી કાપવામાં આવે ત્યારે સ્ફટિકમય પદાર્થની જેમ તેનું ખંડન છે એ કંઈક આ રીતનું થયેલું હશે એ એટલું બધું અનિયમિત હશે રાઇટ કે એના બે જે ટુકડા છે એ રાઈટ કોઈ પણ રીતે એકબીજા સાથે સાંધી અને જોડી શકાતા નથી તો અહીંયા જે છે દે આર ક્લીવન્ડ મતલબ એનું ખંડન થાય છે ચોક્કસ દિશા એથી ચોક્કસ સપાટીએથી અહીંયા ચોક્કસ દિશાએથી કે ચોક્કસ સપાટીથી રાઇટ એનું ખંડન થતું નથી મતલબ એનું સ્તરમાં વિભાજન થતું નથી અહીંયા ચોક્કસ સ્તરની અંદર વિભાજન થાય છે ઇન શોર્ટ રાઈટ ક્રિસ્ટલાઇન સોલિડ્સ આર ક્લિવન ઇન ટુ શાર્પ સરફેસ અહીંયા શાર્પ સરફેસથી એનું ખંડન થતું નથી એ ચેક કર્યા પછી રાઈટ એના પછીનો જે બીજો મુદ્દો અગત્યનો છે એ આઇસોટ્રોપી આઇસોટ્રોપી મતલબ દિશાકીય ગુણધર્મ આ મુદ્દો ખૂબ જ સમજવા જેવો છે રાઈટ આઇસોટ્રોપી અથવા તો દિશાકીય ગુણધર્મ કેવો હોય છે તો ખાસ કરીને દાખલા તરીકે ધારો કે રાઈટ સ્ફટિકમય ઘન પદાર્થો છે એને આપણે કોઈ એક ચોક્કસ દિશા કલ્પીએ અને તેમાં ઘટક કણોની ગોઠવણી છે એ આ રીતે વ્યવસ્થિત અથવા તો નિયમિત રૂપે આવેલી હોવાથી ધારો કે એમાં ઘટક કણો આ રીતના ગોઠવાયેલા છે આ જે જે ઘટકણ એક્સ છે અને આ વાય છે તો આ દિશાને ધારો કે આપણે એ અને બી ડાયરેક્શન લીધી તો એ બી ડાયરેક્શનની અંદર તેના કેટલાક ભૌતિક ગુણધર્મો માપશો તો રાઈટ એક્સ વાય એક્સ વાય એક્સ વાય એક્સ વાય આ દિશાની અંદર માપિત ગુણધર્મોના મૂલ્યો મળશે ઓકે હવે એને બદલે ધારો કે તમે રાઈટ એવી જ રીતે આ રીતે બીજી ડાયરેક્શનની અંદર એ ગુણધર્મો માપો છો તો એવું બની શકશે કે અહીંયા જે છે એ એક્સ કણ છે એની સામે વાય કણ અહીંયા ફરી પાછો એક્સ આવશે ફરી પાછો વાય કણ આવશે અહીંયા ફરી પાછો એક્સ કણ આવશે વાય કણ આવશે આ રીતે બદલાતા જશે આ સી અને ડી ઇન શોર્ટ રાઈટ સ્ફટિકમય ઘન પદાર્થોમાં ઘટક કણોની ગોઠવણી ચોક્કસ સ્પષ્ટ અને નિયમિત હોવાથી રાઈટ તેની જુદી જુદી દિશાની અંદર માપિત ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે કયા ગુણધર્મો તો કે ખાસ કરીને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ મટીરિયલ દ્રવ્યનો વક્રી ભવનાંક ઓકે એ લીધા પછી તેની યાંત્રિક ઉર્જા મિકેનિકલ સ્ટ્રેન્થ એ જુદી જુદી ડાયરેક્શનની અંદર જુદી જુદી હોય તદઉપરાંત તેમની ઉષ્માવાહકતા તદઉપરાંત તેનો રાઈટ વાહકતા આ જે બધા માપિત ગુણ ભૌતિક ગુણધર્મો છે તેના મૂલ્યો જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે અને માટે આવા જે છે એને કહેવામાં આવે છે વિષમ દૈશિક વિષમ મતલબ વિપરીત આઇસો એન આઈસો ટ્રોપિક ઓકે હવે એની તુલનાની અંદર દાખલા તરીકે ધારો કે આપણે અસ્ફટિકમય પદાર્થો તો અસ્ફટિકમય પદાર્થોની અંદર કોઈ એક ચોક્કસ દિશા લીધી આપણે એથી બી તો આ ડાયરેક્શનની અંદર રાઇટ એના જે ઘટ્ટકણો છે એની કોઈ રાઈટ આ રીતે ચોક્કસ હોતા નથી મતલબ અસ્તવ્યસ્ત કોલોની હોવાને કારણે ઓલમોસ્ટ આ જે ભૌતિક માપિત ગુણધર્મો છે તેના મૂલ્યો લગભગ આશરે સમાન મળતા હોય છે એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ ખાસ કરીને એનાઇસોટ્રોપિક છે મતલબ વિષમદેશિક છે અને આ આઇસોટ્રોપિક છે મતલબ સમદેશિક છે બધી જ દિશાની અંદર તેના ગુણધર્મો સરખા મળે છે ત્યારબાદ જોવામાં આવે તો સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થોનો સ્વભાવ સામાન્ય રીતે સ્ફટિકમય ઘન પદાર્થો છે દે આર ટ્રુ સોલિડ્સ દે આર ટ્રુ સોલિડ સાચા ઘન છે સાચા ઘનનો અર્થ શું થાય અચ્છા એની કંપેનની અંદર અહીંયા જોવા જઈશું તો આભાસી ઘન છે દે આર સુડો સોલિડ સુડો મતલબ જેવા દેખાય છે તેવા નથી અથવા તો અરેક એ લોકો જે છે એ રાઈટ ખાસ કરીને સુપર કુલ્ડ લિક્વિડ અતિ શીતક પ્રવાહીની જેમ વર્તે છે જે ઘન પદાર્થો પરંતુ તેની વર્તણૂક છે અતિશીતક અથવા તો સુપર કુલ લિક્વિડ જેવું હોય છે ઓકે હવે અન્ય સાચા ઘન કેવી રીતે કહેવામાં આવે છે તો કે ખાસ કરીને આ જે ઘન પદાર્થો છે એમાં જે એમની ઘટકોની ગોઠવણી છે આ રીતે જે દાખલા તરીકે આપણે લીધેલા હોય તો ઘટક કણોની ગોઠવણી નિયમિત હોવાથી રાઈટ એનો તમે કોઈ એક ચોક્કસ ભાગનો અભ્યાસ કરશો તો એવો ને એવો અભ્યાસ છે એ તમને બીજા ભાગમાં જોવા મળશે હજુ એવો એક ભાગ સ્વીકારીને અભ્યાસ ત્રીજા ભાગમાં કરશો તો પણ એવો ને એવો તમને ગુણધર્મો જોવા મળશે મતલબ એના નાના નાના ટુકડા કરી અને દરેક વિસ્તારનો અભ્યાસ કરશો તો પણ દરેક વખતે એક જ પ્રકારના સાચા ગુણધર્મો મળે છે આંધે ફોર દે આર રિયલ સોલિટ સાચા ઘન પદાર્થો છે એની કમ્પેરની અંદર ઘન પદાર્થો લેશો તો અસ્ફટિક અનિયમિત છે તો આ એક ટુકડો લીધો ફરી પાછો બીજો ટુકડો લીધો બીજા ટુકડાનો અભ્યાસ કરશો તો ત્યાં ગુણધર્મો જુદા પડે છે અર્થાત રાઇટ ખાસ કરીને તેઓ સાચા ઘન પદાર્થો નથી મતલબ એના માટે શબ્દ આવે છે એ લોકો જે છે એ આભાસી ઘન પદાર્થો છે અથવા તો દે આર સુપર કુલ્ડ લિક્વિડ અતિ પ્રવાહી છે શા માટે આભાસી અથવા અતિશીતક ઘન પદાર્થો છે તો કે આ જે ઘન પદાર્થો છે અરે એને સ્લાઇડ પીગાડવામાં આવે તો ઘન સ્થિતિમાં પણ પ્રવાહીની જેમ વર્તે છે વેન રાઇટ એમોર્ફો સોલિડ્સ આર સ્લાઇટલી મેલ્ટેડ ઇન સોલિડ સ્ટેટ દે બિહેવ લાઈક લિક્વિડ એન્ડ ધે ફો ધે આર કોલ્ડ સુપર કોલ્ડ લિક્વિડ મતલબ અહીંયા સાચા ઘન પદાર્થોને વાસ્તવિક સ્વરૂપે લેવાના છે આ જે છે જેવા આપણે અભ્યાસ કરીએ છીએ એવા નથી આન ધેફો ધે આર આભાસી ઘન પદાર્થો એ લીધા પછી સૌથી અગત્યનો મુદ્દો આવે છે ઉદાહરણ ખાસ કરીને વીએસક્યુ પ્રશ્નો આવેલા હોય અથવા તો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય ત્યારે તમને અહીંથી વધુમાં વધુ મેક્સિમમ ક્વેશ્ચન પૂછાતા હોય છે તો ધા સ્ફટિકમય ક્રિસ્ટલાઇન પદાર્થોને તમારે કેવી રીતે ઓળખવામાં આવે છે તો કાલનું જે આપણે વર્ગીકરણ કરેલું હતું એ બધા જ સ્ફટિકમય પદાર્થો હતા ધાતુઓ મર્ક્યુરી સિવાયની બાકીની બધી જ ધાતુઓ છે એ સ્ફટિકમય ઘન છે ઓકે પછી આયાનિક ઘન પદાર્થો તો આયાનિક ઘન પદાર્થોની અંદર પણ કાલે આપણે જોયેલું હતું એ તમામે તમામ આયાનિક ઘન પદાર્થો છે એ સ્ફટિકમય પદાર્થો છે પછી જાળીદાર પદાર્થોના કાલે આપણે વિવિધ ઉદાહરણ જોયેલા હતા અને આણવીય પદાર્થો હવે ખાસ કરીને અગત્યતા એવા છે કે કેવા પ્રકારના પદાર્થો છે એ અસ્ફટિકમય રેટ કેટેગરીની આવી શકે તો પહેલી વસ્તુ આવે છે ખાસ કરીને કાગળ પછી પ્લાસ્ટિક આ જે બધા પદાર્થો છે રાઈટ એ ખાસ કરીને અસ્ફટિકમય ઘન પદાર્થોની અંદર આવે છે હવે સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો આ સામાન્ય બાબતે કાગળ પ્લાસ્ટિક લાકડું કપડાં આ જે બધા જે છે એ અસ્ફટિકમય ઘન પદાર્થોની અંદર આવશે ઓકે હવે એ સિવાયના તમને ખૂબ જ નાના નાના પ્રશ્નો પૂછી શકે તો એમાંથી એક આવે છે ખાસ કરીને કાર્બોહાઈડ્રેટની અંદર સ્ટાર્ચ સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટનું સ્વરૂપ છે જે અસ્ફટિકમય ઘન છે પછી આવે છે સેલ્યુલોઝ સેલ્યુલોઝ છે એ પણ કાર્બોદિત પદાર્થનો એક ભાગ છે જે પણ અસ્ફટિકમય છે ઇન શોર્ટ આ ઘટકને તમે કેવી રીતે ઓળખશો તો મોટા ભાગના પોલિમર પદાર્થો છે એ અસ્ફટિકમય ઘનની અંદર આવે છે આ મારું વિધાન ધ્યાન રાખી લો મોટા ભાગના પોલિમર પદાર્થો છે એ ખાસ કરીને અસ્ફટિકમય ઘનની અંદર આવે છે મતલબ આ આધારિત તમને અનેક વખતે આવા પ્રશ્નો પૂછે રાઇટ કોઈ પણ બે સ્ફટિકમય પદાર્થોના ઉદાહરણ આપો કોઈ પણ બે અસ્ફટિકમય પદાર્થોના ઉદાહરણ આપો અચ્છા હવે તમને એમ કહી દીધું છે કે દાખલા તરીકે સોડિયમ ધાતુ તો સોડિયમ ધાતુ જે દેખી લો સ્ફટિકમયમાં આવે છે અને પછી એવું પૂછે કે સોડિયમ ધાતુ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા કયું વિધાન ખોટું છે ઓકે સોડિયમ ધાતુનું ગલન બિંદુ ચોક્કસ અને સ્પષ્ટ હોય છે સાચું તેમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત અને લાંબા અંતર સુધી મતલબ આ જે બધા મુદ્દા મેં ડિસ્કસ કરેલા છે આર ઓલ એપ્લિકેબલ ટુ ધ સોડિયમ મેટલ ઓકે પછી એવી રીતે તમને લીધેલું છે દાખલા તરીકે આવી રીતે પૂછેલું છે હીરો ઘન પદાર્થ તરીકે હીરા માટે નીચેનામાંથી કયા ગુણધર્મો સાચા છે એટલે ત્રણ સાચા આવશે આમાંથી એક ખોટું આપી શકે ઓકે એની કમ્પેરની અંદર ધારો કે તમને આ લીધેલું છે કાગળ લીધેલું છે પેપર તો કાગળ ઘન પદાર્થ અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો દેખી લો કાગળને તમારે અસ્ફટિક મહિમાં લઈ જવાના છે અને પરિણામે અસ્ફટિક મહિના જે ગુણધર્મો લાગુ પડતા હોય એ બધા તમારે એને લાગુ પાડવાના છે ઇન શોર્ટ તમને વીએસ તરીકે અથવા એમસી ક્યુ તરીકે છેલ્લા મુદ્દામાંથી વારંવાર પૂછાતા હોય છે ત્રીજો મુદ્દો આવે છે રાઈટ સાચા ઘન આભાસી સોડિયમ ધાતુ રાઇટ ખાસ કરીને સાચો ઘન પદાર્થ છે આભાસી ઘન પદાર્થ છે સુપર કુલ લિક્વિડ છે તેના ગલનબિંદુ ચોક્કસ હોય છે આવી રીતના અનેક વિધાનો આમાંથી આવી શકે આ જે ટેબલ છે અથવા કોષ્ટક છે એ વીએસ ક્યુની દ્રષ્ટિએ અને એમસીક્યુની દ્રષ્ટિએ રાઈટ ખૂબ જ અગત્યનું છે આ ચર્ચા કર્યા પછી બીજો એક અગત્યનો ગુણધર્મ છે જે હું તમારું અહીંયા ધ્યાન દોરું છું એ જે જે ખાસ કરીને કુલિંગ કર શીતક વકરો રાઈટ શીતક વક્ર સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ માટે કેવા હોય છે તો ખાસ કરીને કૂલિંગ કર છે જો એનો ગ્રાફ ડ્રો કરીએ તો રાઈટ એ આ રીતનો થોડાક વિસ્તાર સુધી ઘટે છે પછી એકદમ આ રીતે ઝડપથી ઘટી જાય છે અને આ રીતનો હોય છે આ સ્ફટિકમય ઘન પદાર્થો માટેનો હોય છે રાઈટ આ જે છે એને પીગળવા માટેના તાપમાનના ગાળા અહીંયા લીધેલા છે એની કપેરની અંદર રાઈટ અસ્ફટિકમય પદાર્થોને જોવા જઈશું તો એના જે કુલિંગ કર છે અથવા વક્ર છે એ આ રીતના મળે છે અહીંયા એક બાબત ધ્યાન દોરું છું કે સ્ફટિકમય ઘન પદાર્થોના જે કુલિંગ કર શીતક વક્રો છે એ આવા પ્રકારના હોય છે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એના જે કુલિંગ કર છે અથવા એના વક્રો છે એ આ રીતે મળતા હોય છે રાઈટ ઓકે હવે એ ચર્ચા કર્યા પછી અરે બીજો અગત્યનો મુદ્દો આશનની અંદર આવે છે એ જે છે એ રાઇટ ક્રિસ્ટલોગ્રાફી ઓફ ધ સોલિડ ઘન પદાર્થોની ક્રિસ્ટલોગ્રાફી મતલબ બીજો મુદ્દો આવે છે ક્રિસ્ટલોગ્રાફી આપણા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ક્રિસ્ટલોગ્રાફી છે એ સૌથી અગત્યનું છે ક્રિસ્ટલોગ્રાફીની અંદર ખાસ કરીને રાઈટ એકમ કોષ અને તેને લગતી બધી જ માહિતીઓની આપણે ચર્ચા કરવાની છે ક્રિસ્ટલોગ્રાફી ચર્ચા કરતા પહેલાં એક બાબત સ્પષ્ટ કરી દઈએ કે એના પ્રાચલોનો કેવા કેવા હોય છે ધારો કે આપણે કોઈ આ રીતે એક સમઘન લઈએ રાઈટ તો આ જે સમઘન છે એની ટોટલ ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે ફરીવાર બતાવી દઉં સમઘનને આ રીતે ત્રણ બાજુ હોય છે અને ત્રણ ખૂણાઓ હોય છે એમાંથી એક બાજુ છે એ દાખલા તરીકે ધારો કે આપણે આ લઈશું આ કેન્દ્ર લઈએ આ બીજી બાજુ છે અને આ ત્રીજી સાઈડ છે ઓકે હવે એ ચર્ચા કર્યા પછી આ જે જે ધારો કે એને આપણે કલ્પના કરી લઈએ આ વાય એક્સિસ ઉપર છે આ જે જે એને ધારો કે આપણે એક્સ એક્સિસ ઉપર લઈએ અને આ જે છે એને જે એક્સિસ ઉપર લઈએ આ રીતનું હવે આ જે છે એનું મધ્ય કેન્દ્ર અથવા તો ઓરિજન છે તો એની આજુબાજુનો આ જે ખૂણો છે એને કહીશું આલ્ફા ખૂણો અચ્છા એના પછીનો આ જે ખૂણો છે એને કહીશું બીટા ખૂણો અને આ જે છે એને કહીશું ગામા આલ્ફા બીટા અને ગામા પછી આ જે છે રાઈટ એને કહીશું લંબાઈ એ ધારીની લંબાઈ એ ધારીની લંબાઈ બી અને ધારીની લંબાઈ સી મતલબ આપણી પાસે ક્રિસ્ટલોગ્રાફીની અંદર બે પ્રકારના પ્રાચલો છે ખૂણા દર્શાવતા પ્રાચલો અને બાજુની લંબાઈ દર્શાવતા પ્રાચલો ઓકે હવે અહીંયા તમે જોઈ શકશો કે જેડને ધારો કે ઉપરની દિશામાં જતી લંબ અક્ષ લઈએ તો આલ્ફા અને બીટા ખૂણાઓ જે છે એ સમતલ સાથે લંબ દર્શાવેલા છે નાઇન્ટી એંગલે જ્યારે વાય જે ખૂણો છે એ સમતલમાં પડેલો જ ખૂણો છે જ્યારે આ જે છે સમતલને લંબ ખૂણા છે પછી ધારી એ અને બી એ સમતલમાં પથરાયેલી છે તેની તુલનામાં ધારી સી છે એ સમતલની ઉપરની દિશામાં લંબ બાજુએ આ જાય છે ઓકે મતલબ આપણી પાસે ત્રણ ખૂણાઓના પ્રાચલો અને ત્રણ બાજુઓના પ્રાચલો એ બી અને સી અને ત્રણ ખૂણાઓ આલ્ફા બીટા અને ગામા ઓકે હવે એ બી સી અને આલ્ફા બીટા અને ગામાની લાક્ષણિકતાના આધારે રાઈટ જુદા જુદા આ રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે જેને ક્રિસ્ટોલોગ્રાફી ક્લાસિફિકેશન કહેવામાં આવે છે આપણા માટે આ સૌથી અનુ છે એ બી અને ની લંબાઈ આલ્ફા બીટા અને ગામા ખૂણાના મૂલ્યો એના આધારે જુદી રાઈટ ક્રિસ્ટલોગ્રાફી અથવા તો ભૌમેરિક રચનાઓ છે એને જુદી જુદી રીતે વર્ગીકૃત કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો રાઈટ આ ચર્ચા કર્યા પછી હવે સૌથી અગત્યનું બાબત છે જુદા જુદા પ્રાચલો કેવી રીતે આવે છે રાઈટ એને આપણે ટેબલ સ્વરૂપે ચર્ચા કરીશું સ્ફટિકમય અને અસ્ફટિકમયની ચર્ચા કર્યા બાદ બીજો અગત્યનો આપણી પાસે ગુણધર્મ છે એ છે ક્રિસ્ટલોગ્રાફી ક્રિસ્ટલોગ્રાફી અંગે ખાસ કરીને બ્રેવાઇસ નામના વૈજ્ઞાનિકે ડિટેલની અંદર અભ્યાસ કરેલો હતો પરિણામે જુદા જુદા જે ક્રિસ્ટલોગ્રાફીના સ્વરૂપ છે એને આધારે કુલ સાત પ્રણાલીઓની અંદર એને વિભાજન કરેલું હતું અને દરેક પ્રણાલીની અંદર ચાર ચાર પ્રકારના એકમ કોષ અભિયાન સમજાવું છું રાઇટ તો એને હિસાબે આ રીતે આપણી પાસે ટોટલ અઠ્યાવીસ આ રીતની પ્રણાલીઓ છે પરંતુ અઠ્યાવીસ જે પ્રણાલીઓ છે એમાંથી રાઇટ ચૌદ પ્રણાલીઓના બંધારણો ખાસ કરીને મેળવી શકાયેલા છે બાકીના ચૌદ પ્રકારના જે બ્રંધારણો છે એ મેળવી શકાયેલા નથી હવે આ જે પ્રણાલીઓ છે એની વિગતવાર અભ્યાસ કરશો તો એમાંથી એક આવે છે સમઘનીય મતલબ ક્યુબિકલ ક્યુબિકલની અંદર અહીંયા જેમ આપણે દર્શાવેલું હતું કે અક્ષીય અંતર એ બી અને સી અથવા તો અક્ષીય ખૂણાઓ મુખ્યત્વે બેના આધારે જ વર્ગીકરણ કરેલું છે પછી અહીંયા એક સંજ્ઞા મેં લખેલી છે પી સ્ટેન્ડ્સ ફોર પ્રિમિટિવ બી સ્ટેન્ડ્સ ફોર બોડી સેન્ટર અને એ સ્ટેન્ડ્સ ફોર ફેસ સેન્ટર ફલક કેન્દ્ર બરાબર અંતઃ કેન્દ્ર રાઈટ અને પ્રિમિટિવ પછી અહીંયા બીજો એક શબ્દ મૂકેલો છે ઇ એન્ડ સેન્ટર મતલબ છેડા કેન્દ્ર અથવા અંત કેન્દ્ર મતલબ ચાર પ્રકારની પ્રણાલી આવશે પી બી એફ અને ઈ અહીંયા અમુક જગ્યાએ જે પોસિબલ છે ત્યાં મેં શબ્દો લખેલા છે અને નથી પોસિબલ ત્યાં ડેશ મૂકેલા છે તો અહીંથી તમને ખૂબ સારું એમસીક્યુ મળી શકશે મતલબ કયા પ્રકારના બરાબર બંધારણ શક્ય છે તો પહેલી ચર્ચા કરી કરીશું સમઘનીય પદાર્થની અંદર રાઈટ તો એમાં પ્રિમિટિવ શક્ય છે બોડી સેન્ટર શક્ય છે ફેસ સેન્ટર શક્ય છે એની લાક્ષણિકતા કઈ છે તો કે એની ત્રણે ત્રણ બાજુઓ જે છે ઊંચાઈ લંબાઈ અને પોળાઈ છે એ ત્રણે ત્રણ સરખી છે મતલબ આપણે જે આ રીતની ચર્ચા કરેલી હતી કેન્દ્રની આજુબાજુ ધારો કે આને એ લઈએ છે અને બી લઈએ છે અને સી લઈએ છીએ તો એ બી અને સીની ત્રણે ત્રણની લંબાઈ સરખી છે મતલબ બિલકુલ સિમેટ્રિકલ ઘન પદાર્થ છે તદઉપરાંત એમની વચ્ચેના જે આલ્ફાબીટા અને ખૂણા છે ત્રણે ત્રણના મૂલ્યો સરખા છે મતલબ અહીંયા એ બી સી ત્રણે ત્રણના મૂલ્યો સરખા છે અને ત્રણે ત્રણ બંધ ખોળના મૂલ્યો સરખા છે ઓકે એમાં કયા કયા પદાર્થો છે એ સ્ફટિકીકરણ પામી શકશે તો અહીંયા સૌથી અગત્યનો છે આપણા માટે છેલ્લું ખાનું છે છેલ્લા ખાને અંદર તમને આવી રીતનું વારંવાર પૂછતા હોય છે જેડ એન એસ જિંક સલ્ફાઈડ તો માત્ર તમારે રાસાયણિક સૂત્ર જ યાદ નથી રાખવાનું એક તો તેનું રાસાયણિક નામ યાદ રાખવાનું છે જિંક સલ્ફાઈડ ત્રીજી વસ્તુ જે છે ઝીંક સલ્ફાઇડને બદલે તમને અહીંયા તેના કેટલાક પ્રચલિત સ્વરૂપો અથવા ખનિજ સ્વરૂપો પૂછે જિંક સલ્ફાઈડ છે એના બે ખનિજ સ્વરૂપો છે એમાંનું એક ઝીંક બ્લેન્ડ અને બીજું વુડઝેટ તો તમને જિંક બ્લેન્ડ કે વુડઝેટ એવું પૂછે તો તમારે સમજવાનું છે જેડેનેસ અને જેડેનએસની માહિતી ઉપરથી તમારે આ સમગ્ર માહિતી છે એ યાદ રાખવાની છે ઓકે એવી રીતે સમજો કે આપણી પાસે બીજું ઉદાહરણ છે એ એનએસીએલ છે સોડિયમ ક્લોરાઇડ એનું રાસાયણિક નામ છે તદ ઉપરાંત એને ખાસ કરીને રોક સોલ્ટ ખનીજ ક્ષાર તરીકે પણ ઓળખે છે તો રોક સોલ્ટ નામ આપે તો તમારે એનએસીએલ સમજવાનું અને ના આધારે આ બધી માહિતી તમારે યાદ રાખવાની ત્રીજો મુદ્દો આવે છે કેટલીક ધાતુઓ દાખલા તરીકે સીયુ કોપર તો કોપરને આપણે સાદી ભાષાની અંદર તાંબુ કહીએ છીએ એટલે કોપર શબ્દના વાપરે શિયુ સંજ્ઞાના વાપરે એને બદલે તાંબાની સ્ફટિક જાણી રચનાને એ આધારે લઈ અને આ રીતના પૂછી શકે મતલબ એનું તમારે રાસાયણિક સૂત્ર યાદ રાખવાનું છે રાસાયણિક નામ યાદ રાખવાના છે એ સિવાયના અન્ય પ્રચલિત નામો હોય ખનીજના નામો હોય તેનું ઉદભવ નામ હોય એના ઉપરથી આવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે ઓકે એ લીધા પછી બીજો મુદ્દો આવે છે ચતુષ્કોણીય ટેટ્રાગોનલ તો હવે અહીંયા જોઈશું તો પ્રિમિટિવ શક્ય છે બોડી સેન્ટર શક્ય છે અંત કેન્દ્ર અને ફલક કેન્દ્ર પર શક્ય છે આ બાબતની અંદર એન્ડ સેન્ટર મતલબ અંત છેડા અથવા છેડા કેન્દ્ર છે એ સ્ફટિક પ્રણાલી શક્ય નથી ચતુષ્કોણીયની અંદર જોઈશું ટેટા ગુનલની અંદર તો માત્ર બે જ પ્રકારના શક્ય વિચલન જોવા મળે છે પ્રિમિટિવ અને બોડી સેન્ટર તો અહીંયા તમે જોશો તો ફેસ સેન્ટર ગેર હાજર છે એન્ડ સેન્ટર ગેર હાજર છે ટૂંકમાં એક જ કીધું કે એન્ડ સેન્ટર છે એ સમગ્ર પ્રકારની પ્રણાલીઓમાં એક જ જગ્યાએ આવે છે એન્ડ ઇટ ઇઝ મોનો ક્લિનિક બાકી કોઈ જગ્યાએ એન્ડ સેન્ટર અથવા અંત કેન્દ્ર અથવા છેડા કેન્દ્ર આવતું નથી ઓકે હવે અહીંયા જોઈશું તો ફરી પાછા તેના ઉદાહરણ એન સ્ટેનસ એને ટીન કહેવામાં આવે છે સ્ટેનસ ઓક્સાઇડ છે ટીઆઈટું છે કેલ્શિયમ સલ્ફેટ છે મતલબ આ જે બધા જો છે એ રાસાયણિક નામ છે તદઉપરાંત તેના ખનીજોનું નામ પણ પૂછી શકે ધારો કે ટીટાનીયમ ડાયોક્સાઇડ તો ટીટાનીયમ ડાયોક્સાઇડ સૂત્ર સ્વરૂપે આપે ઇટ્સ ઓકે નામ આપે ટિટાનીયમ ડાયોક્સાઇડ ઇટ્સ ઓકે પણ એમ પૂછ્યું કે રૂટાઈલ તો ટીટાનીયમ ડાયોક્સાઇડનું ખનીજ નામ છે રુટાઇલ તો રૂટાઈલ પૂછે જ્યારે તમને ક્યારેક તમારે સમજવાનું કે તમને ટીઆઈ ઓટોની માહિતી માગેલી છે તો ટીઆઈ ઓ રૂટાઇલને આધારે આ જે બધા ગુણધર્મો આવતા હોય રૂટાઇલ કયા કયા પ્રકારના શક્ય વિચલનો દર્શાવી શકે તો માત્ર પ્રિમિટિવ અને બોડી સેન્ટર રાઇટ તેમાં અક્ષી અંતર કેવા પ્રકારના હોય છે તો કે બે અક્ષો જે એનો અંતર સમાન હોય છે ત્રીજું અંતર જે છે એ રાઈટ બાકીની બે અક્ષો કરતાં જુદું છે હવે સવાલ એ આવે છે કે અહીંયા એજ સેન્ટર સી એ એ અને બીને સમાન નથી તો એનું અર્ઘટન તમારે શું કરવાનું છે તો એવું સમજવાનું છે કે સી છે દાખલા તરીકે ધારો કે તમે આ રીતે લીધેલું છે એ બી અને સી એ આ બી અને સી તો એ અને બીની લંબાઈ સરખી છે સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ એન્ડ બી એનો મત તમારે એમ કરવાનો છે કે સી ઇઝ મચ લોંગર દેન એ અને બી અર્થાત સી એ એ અને બી સાથે સહમત નથી પણ તેના કરતાં લંબાઈ વધારે છે પરિણામે આવો જે ઘન બનશે એકમ કોષ બનશે એ ખાસ કરીને વ્યવહારની અંદર આપણે જે તેલના ડબ્બા હોય છે કેરોસીનના ડબ્બા હોય છે એ ટાઈપનો જે સમઘન છે એ નીચેથી ઉપર જતો લંબાઈ સુધી આવી રીતે જતો હોય છે એની તળિયાની બંને લંબાઈઓ છે સરખી હોય છે પરંતુ ઊંચાઈની જે લંબાઈઓ હોય છે એ પ્રમાણમાં વધારે હોય છે તો અહીંયા જે ચતુષ્કોણીય છે એવી ભૌમિતિક આકૃતિ આપણે વ્યવહારની અંદર જોઈશું તો ખાસ કરીને તેલનો ડબ્બો હોય છે એમાં એ અને બી સરખી હોય છે એની ઊંચાઈ છે એ અને બી કરતાં થોડીક વધારે હોય છે અચ્છા એ લીધા પછી ત્રીજો મુદ્દો આપણી પાસે આવે છે ઓર્થોરોમ્બિક ઓર્થોરોમ્બિકની અંદર તમે જોઈશો તો ચારે ચાર શક્ય છે અરે પ્રિમિટી બોડી સેન્ટર ફેસ સેન્ટર એન્ડ એન્ડ સેન્ટર ચારે ચાર પ્રકારના વિચલન છે એ ઓર્થોરોમ્બિકની અંદર શક્ય છે ત્રીજો મુદ્દો જોશો તો ત્રણે ત્રણ બાજુઓ સરખી નથી ત્રણે ત્રણ બાજુઓ સરખી નથી ફરી પાછો એનો મતલબ તમારે આમ કરવાનો છે આ રીતનો મતલબ આ દાખલા કે એજ લેન્થ એ બી અને સી કહીએ તો બાજુ એ ઇઝ લેસ દેન બી અને બી ઇઝ લેસ દેન સી મતલબ ત્રણે ત્રણ અંતર છે એ સરખા નથી ઓકે હવે આવી ગોઠવણી તમને કઈ જગ્યાએ જોવા મળશે તો વ્યવહારની અંદર ખાસ કરીને આપણે જોઈશું તો મેચ બોક્સ દિવાસળીની પેટી દિવાસળીની પેટીનો આકાર જે છે એમાં ત્રણે ત્રણ બાજુઓ જે સરખી હોતી નથી એક બાજુ જે દિવાસળીની પેટીને તમે ઊભી રાખશો રાઈટ તો એની એક લંબાઈ છે એ વધારે આવશે બીજી બે લંબાઈઓ છે એનાથી ટૂંકી અને અતિ ટૂંકી હોય છે તો અહીંયા જોઈશું તો વ્યવહારું ઉદાહરણ આવશે તેલનો ડબ્બો આવશે અહીંયા જોઈશું વ્યવહાર ઉદાહરણ જોઈશું તો દિવાસળીની પેટી મતલબ એવું પૂછે કે દિવાસળીની પેટી જેવો આકાર ધરાવતું નીચેનામાંથી કઈ સ્ફટિક પ્રણાલી શકે છે તો ઇટ ઇઝ ઓર્થોરોમ્બિક તેલના ડબ્બા જેવી સ્ફટિક પ્રણાલી ધરાવતું કયું ઉદાહરણ છે તો એ આવશે ચતુષ્કોણીય મતલબ વ્યવહારું ઉદાહરણ પણ તમારે આ સાથે ધ્યાનમાં રાખવાના છે હવે સવાલ એ આવે છે કે ઓર્થોરોમ્બિક અહીંયા આવે છે સલ્ફર રોમ્બિક તો જનરલી સલ્ફર રોમ્બિક છે એ તો તમને પૂછે જ નહીં કારણ કે એમાં અર્થ આવી જાય છે રોમ્બિક સલ્ફર કઈ પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે તો એમાં રોમ્બિક આવી જાય છે પણ એ સિવાયનું જે છે કે એનો થ્રી અને બેરિયમ સલ્ફેટ તો હજુ પણ તમારું ધ્યાન દોરું છું વિદ્યાર્થી મિત્રો કે ખાસ ધ્યાન રાખી લો જ્યાં રાસાયણિક સૂત્રો આપેલા છે ત્યાં પોટેશિયમ નાઇટ્રેટ એવું પૂછશે અથવા કે એનો થ્રી એવું આપી દેશે પણ જ્યારે તેનું ખનીજ નામ આપ્યું ત્યારે તમારે યાદ રાખવાનું છે ખાસ પોટેશિયમ નાઇટ્રેટ છે એને ખાસ કરીને ઇન્ડિયન સોલ્ટ પીટર આપણી પાસે બે પીટર છે ચીલી સોલ્ટ પીટર જે એને એનો થ્રી છે એનએનો થ્રી ખનીજ તરીકે છે અને બીજું ઇન્ડિયન સોલ્ટ પીટર એ કે એનો થ્રી છે મતલબ થોડુંક કઠિન બનાવવા માટે કે નહીં નામને બદલે એમ કહી દે છે કે ઇન્ડિયન સોલ્ટ પીટર પછી એવી રીતે બેરિયમ સલ્ફેટની ખનિજોનું નામ મતલબ જ્યાં આવી રીતે રસાયણો આપેલા છે ત્યાં સાથે સાથે તમારે ખનીજોના નામ પણ યાદ રાખવાના છે ઓકે એ ચેક કર્યા પછી સટકોણીય હેક્ઝાગોનલ તો દેખી લો અહીંયા માત્ર અને માત્ર પ્રિમિટિવ પ્રકારનું જ વિચલન જોવા મળે છે પ્રિમિટિવ પ્રકારની જ રાઈટ પ્રણાલી જોવા મળે છે જેમાં એ અને બી બંને સરખા છે સી શખું નથી એનો મતલબ એવો કરવાનો કે સી છે એ એ અને બી કરતાં વધારે લાંબુ છે અથવા મોટું છે જેમ મેં આકૃતિ દોરેલી એવી અચ્છા હવે આ બેના પછી તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી અહીંયા પણ તમે જોઈ શકશો કે એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી મતલબ વીએસ ક્યુમાં તમને પૂછી શકશે ધ્યાન ધોરી લો ચતુષ્કોણીય પ્રણાલી અને ષટકોણીય પ્રણાલી વચ્ચે કઈ સામ્યતા રહેલી છે તો શક્ય વિચલનમાં સામ્યતા નથી પછી ખૂણાની અંદર જોશો તો પણ સામ્યતા નથી માત્ર અને માત્ર તમે જોશો રાઈટ તો અક્ષી અંતર છે એમાં એમની વચ્ચે સામ્યતા રહેલી છે એ અને બી બાજુઓ સરખી છે સી ઇઝ લોંગર દેન એ અને બી છે મતલબ આ ટેબલમાંથી આવા અનેક તમને નાના નાના સવાલો પૂછી શકશે ઓકે એ લીધા પછી રાઈટ ખાસ કરીને આપણી પાસે આવે છે એમના ખૂણા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી બટ ગામા ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી એ કેવી રીતે આવે છે તો આ વસ્તુ તમને બતાવી દઉં ખાસ કરીને આ રીતનું ષટકોણીય ગોઠવણી આવતી હોય છે જેમાં આ જે ખૂણા છે એ વન ટ્વેન્ટીના હોય છે રાઈટ બે ઝટકોણીય સમતલ વચ્ચે આ રીતે ગોઠવણી થયેલી હોય છે અને પરિણામે એમની વચ્ચેના આ જે ખૂણા હોય છે એ એકસો વીસ અંશના હોય છે તો અહીંયા સામાન્ય રીતે અહીંયા ખબર પડી જ જશે કે ગેમા ઇઝ ઇક્વલ ટુ વન ટ્વેન્ટી છે તો એ માત્ર ને માત્ર એક જ છે ષટકોણીય બાકી કોઈ જગ્યાએ તમે જોશો તો વન ટ્વેન્ટી ડિગ્રી એંગલવાળી એક પણ સ્પ્રેટિક પ્રણાલી નથી ઓલ આર કન્સન વિથ ઓલ ઓલમોસ્ટ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી ઓર નોટ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી બટ ધીસ ઇઝ ઓનલી ધ વેર ત્રીજો ખૂણો છે એકસો વીસ સાથે સરખાવેલો છે એટલે એકસો વીસ આવે તો તમને જુદા પાડવા માટે એક જ આવશે રાઈટ ષટકોણીય અચ્છા હવે એ ચર્ચા કર્યા પછી બીજો મુદ્દો આવે છે ગ્રેફાઇટ તો અહીંયા ગ્રેફાઇટનું ઉદાહરણ જે આપણે વારંવાર ભણીએ છીએ કે ગ્રેફાઇટના ઉદાહરણની અંદર કાર્બન પરમાણુ પરસ્પર જોડાય અને હેક્ઝાગોનલ ષટકોણીય રચના બનાવે છે તો ગ્રેફાઇટનું ઉદાહરણ તમારે જુદું પાડવું હોય આ દ્રષ્ટિએ તો બિલકુલ જુદું બટ ઇમ્પોર્ટન્ટ ઇઝ જિંક ઓક્સાઇડ ઓર કેલ્શિયમ કેડમિયમ સલ્ફાઇડ તો આ સંયોજનો છે એ થોડીક મુશ્કેલી ઊભી કરી શકે એમ છે કારણ કે એને અને એની સાથે જે નામ છે એની જોડે કોઈ લેવા દેવા નથી એ લીધા પછી આવે છે રોમ્બોહેડ્રલ રોમ્બોહેડ્રલ સ્ફટિક પ્રણાલીમાં જોશો તો માત્ર ને માત્ર પ્રિમિટિવ શક્ય છે ત્રણે ત્રણ બાજુઓ સરખી છે તો હવે ફરી પાછું અહીંયા તમે જોઈ શકશો કે સમઘનીય અને રોમ્બોહેડ્રલ વચ્ચે કોઈ એક સામ્યતા છે અને એ જે જે અક્ષીય અંતરની છે પછી અક્ષીય ખૂણા જોવા જશો તો તેમની વચ્ચે કોઈ સમાનતા નથી તો એક વીએસક્યુ ખૂબ સારો બનશે સમઘનીય સ્ફટિક પ્રણાલી અને રોમ્બોહેડલ સ્ફટિક પ્રણાલી વચ્ચે એક સામ્યતાનો મુદ્દો આપો અને એક ભિન્નતાનો મુદ્દો આપો તો એક સામ્યતાનો મુદ્દો આ આવશે એમના અક્ષીય ડિસ્ટન્સીસ છે એ ત્રણે ત્રણ ઇક્વલ છે અક્ષીય ખૂણા લેવા જશો તો આલ્ફાબીટા ગામાં ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી છે અને આલ્ફાબેટા ગામા ઇઝ ઇક્વલ ટુ નોટ નાઇન્ટી છે મતલબ આ રીતે જુદા પડે છે ઉદાહરણ આપવા એ સ્ફટિક પ્રણાલીનું જુદાપણું નથી ઉદાહરણના આધારે તમે જુદાપણું આપી શકશો નહીં આમાંથી કોઈ પણ ત્રણ ગુણધર્મોનો ઉપયોગ કરી અને તમે અચ્છા સામ્યતા આવી રહેલી છે કે અહીંયા બે વધારે પ્રણાલી છે અને અહીંયા એક જ ઓછી છે એ ચેક કર્યા પછી આવે છે મોનોક્લિનિક મોનોક્લિનિકની અંદર તમે એક ખાસ વિસ્તાર જોશો તો માત્ર પ્રિમિટિવ છે બોડી સેન્ટર નથી ફેસ સેન્ટર નથી ઓન્લી એન્ડ સેન્ટર છે ઓકે હવે આ ઉદાહરણ જોવા જઈશું તો અહીંયા ત્રણે ત્રણ બાજુઓ સરખી નથી તો ફરીવાર આગળ મેં જેમ ચર્ચા કરી કે ઓર્થોરોમ્બિક અને મોનોક્લિનિક વચ્ચે કઈ સામ્યતા છે તો અહીંયા તમે જોશો તો અક્ષી અંતરની સામ્યતા છે જ્યારે અક્ષીય ખૂણા છે એમની વચ્ચે અહીંયા પણ આલ્ફાબિટા ગામ આઈજ ઇક્વલ નાઇન્ટી આવે છે તો અક્ષી અંતરથી સામ્યતા છે અક્ષીય ખૂણાથી સામ્યતા નથી ઉદાહરણ આપવું એ તેમનું જુદાપણું નથી ઉદાહરણથી તમે જુદા પાડી શકશો નહીં એ ચેક કર્યા પછી ખાસ કરીને આવે છે ટ્રાય ક્લિનિક ટ્રાય ક્લિનિકની અંદર માત્ર પ્રિમિટિવ જ છે રાઈટ ફરી પાછું એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી મતલબ તમે હવે જોઈ શકશો અહીંયા વન ટુ અને થ્રી ત્રણ સ્ફટિક પ્રણાલીઓ એવી છે કે જેમાં અરે તેની અક્ષી અંતર અથવા બાજુઓની લંબાઈ કે અંતર સરખા નથી એમાંનું એક છે ઓર્થોરોમ્બિક બીજું છે મોનોક્લિનિક અને ત્રીજું છે ટ્રાયક્લિનિક આ ત્રણે ત્રણ વસ્તુ ખાસ જોઈ લેજો ત્રણે ત્રણની અંદર અક્ષય અંતર છે એ સરખા નથી અચ્છા પછી ત્રીજી વસ્તુ છે ત્રણે ત્રણ વસ્તુઓ જે મેં ડ્રો કરેલી છે એમાંથી તેમના અક્ષીય ખૂણા વચ્ચે પણ સામ્યતા નથી રાઈટ તો અહીંયા દેખી લેજો એક બે અને ત્રણ કોલમમાંથી આવી રીતના અનેક વીએસક્યુ અથવા એમસીક્યુ બનતા હોય છે ઓકે આ ચર્ચા કર્યા પછી હવે ઓફ ધ ટ્રેક જોઈએ તો અહીંયા તમે જોશો તો મહત્તમ વિચલન જોવા મળે છે શક્ય વિચલન મતલબ ઓર્થોરોમ્બિક છે એમાં પ્રિમિટિવ બોડી સેન્ટર ફેસ સેન્ટર એન્ડ એન્ડ સેન્ટર ચારે ચાર પ્રકારના શક્ય વિચલન જોવા મળે છે ચારે ચાર પ્રકારના શક્ય વિચલન જોવા મળતા હોવાથી આપણે થર્મોડાયનેમિકલી કહી શકીએ કે આ જે ઘટક પ્રણાલી છે તે મહત્તમ એન્ટ્રોપી ધરાવતી હશે ફરી વાર ચાર પ્રકાર તો મહત્તમ શક્ય વિચલન વાળી પ્રણાલી કઈ તો એક અહીંયા આવશે પછી બીજો મુદ્દો એક એક તમે અહીંયા તમારું ધ્યાન દોરું છું આ એવી સ્ફટિક પ્રણાલી છે જે ડ્રો કરેલી છે ટ્રાય ક્લિનિક તો એમાં જોશો તો એમાં અક્ષીય અંતર પણ સરખા નથી અને અક્ષીય ખૂણવ પણ સરખા નથી બાકીની કોઈ પણ સ્ફટિક પ્રણાલીમાં જોશો તો કોઈ પણ એક વસ્તુ કે બે વસ્તુ સરખી છે આ એક એવી સ્ફટિક પ્રણાલી છે કે તેમાં નાઈધર બરાબર છે એ જ ડિસ્ટન્સીસ અક્ષીયંતરો સરખા નથી અને અક્ષીય ખૂણાઓ સરખા નથી રાઈટ મતલબ આ ખૂણા ઉપરથી અથવા તો ટેબલ ઉપરથી આપણે એવું કહી શકશું કે બે પ્રણાલીઓ વચ્ચેનો તફાવત બે પ્રણાલીઓ વચ્ચેની સામ્યતા અથવા તો ઉદાહરણ આપે અને આ ઉદાહરણ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચવું છે કયું વિધાન ખોટું છે સામાન્ય રીતે એવી ઘટનાઓ ઓછી બનતી હોય છે પણ કોલમ વન ટુ અને થ્રીનો ખૂબ જ ઉપયોગ કરે અથવા તો એવું આપી દઈએ કે રોમ્બોહેડ્રલ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચવું છે ઓકે પછી ત્રીજી વસ્તુ એ આવશે કે માત્ર પ્રિમિટિવ માત્ર પ્રિમિટિવ પ્રકારનું જ વિચલન ધરાવતી પ્રણાલીઓ કઈ છે તો ષટકોણીય છે રોમ્બોહેડ્રલ છે અને ટ્રાયક્લિનિક મહત્તમ શક્યતાવાળું જે છે ઓર્થોરોમ્બિક એટલે આ કોષ્ટક આપણે જે બનાવેલું છે એ કોષ્ટક પરીક્ષાની દૃષ્ટિએ વીએસક્યુના ભાગમાં બે માર્કના વીએસક્યુના ભાગમાં અથવા તો ઘણી વખતે તમને ત્રણ પ્રશ્નો નાના ના પૂછવી અને ત્રણ માર્ક્સની અંદર પણ આવી રીતે આપી શકે એ ઉપરાંત કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર તો મેં જોયેલું છે કે ઘણી વખતે આમાંથી સવાલ ઊભા કરેલા હોય છે અને ખાસ કરીને મારો આગ્રહ છે કે જે રાસાયણિક સૂત્રો આપેલા છે સીએસીઓ થ્રી કેલ્સાઇટ હકીકતમાં કેલ્શિયમ કાર્બોનેટ છે પણ ખનીજ નામ છે કેલ્સાઇટ એચ જી એસ મર્ક્યુરિક સલ્ફાઈડ છે રાસાયણિક નામ પણ હકીકતમાં એનું ખનીજ નામ છે રાઈટ સિનેબાર સિનેબાર અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે મતલબ અહીંયા અનેક કઠિનતાઓ આવી રીતે ઊભી કરી શકે છે આ ચર્ચા કર્યા બાદ હવે ક્રિસ્ટલોગ્રાફીનો બીજો જે અગત્યનો ભાગ છે જે મેં તમને આગળ વાત કરેલી હતી કે પ્રિમિટિવ એકમ કોષ ફેસ સેન્ટર્ડ એકમ કોષ એન સેન્ટર્ડ એકમ કોષ કઈ રીતના કર્યો છે તો હવે એ જ ચર્ચા કરશું એક પછી એક વિગતવાર જોતા જઈશો તો પહેલું જે અહીંયા આવે છે આ આવે છે સમઘન સમઘનની અંદર રાઈટ આ રીતના બાજુઓ અને તેના ખૂણાઓ એક સરખા હશે ઓકે હવે પ્રિમિટિવ એકમ કોષ કોને કહેવાય તો કે પ્રિમિટિવ એકમ કોષ છે એના કુલ આઠ ખૂણા હોય છે અને આઠ ખૂણાની અંદર દરેક ખૂણાની અંદર એક એક આ રીતે ઘટકણ ગોઠવાયેલું હોય ઓનલી એન્ડ ઓનલી એટ ધ કોર્નર ઓફ એ ક્યુબ અરે તો આ જે છે એને ખાસ કરીને પ્રિમિટિવ અથવા જે છે એને કહેવામાં આવે છે સાદો ઘન હવે રિયલ ક્રિસ્ટલોગ્રાફી અહીંથી સ્ટાર્ટ થાય છે જાઓ માત્ર સાદો ઘન અથવા પ્રિમિટિવ છે તો એમાં પૂછે ઘટક કણો અથવા તો લેટિસ બિંદુઓ કઈ જગ્યાએ રહેલા છે ઓકે તો આઠ ખૂણા ઉપર માટે અહીંયા લેટિસ બિંદુઓ છે મતલબ લેટિસ્ટ પોન્ટ છે એની સંખ્યા આવશે ઓનલી એટ ઓકે હવે એ ચર્ચા કર્યા પછી ફરી પાછું એવો નો બીજો દાખલે કે ધારો કે એક એકમ કોષ લઈએ રાઈટ અને એમાં ગોઠવણી દર્શાવીએ તો આ રીતનું આવશે આઠે આઠ ખૂણાઓ ઉપર તો ખરું જ રાઈટ એ ઉપરાંત રાઈટ એ સમઘનના અંતઃ ભાગના મધ્ય કેન્દ્રમાં આવી રીતે ઇન્સાઈડ એટ ધ બોડી તો આવી રીતે કોણ એક મૂકશો તો એ બની જશે બોડી સેન્ટર બની જશે બી મતલબ અંતઃકેન્દ્રિત સમઘન ઓન્લી સમઘન અંતઃકેન્દ્રિત સમઘન મતલબ બોડી સેન્ટર તો બોડી સેન્ટરની અંદર તમે જોઈશો તો આઠ ખૂણામાં છે અને એક રાઈટ સમઘનના અંતઃ મધ્ય ભાગની અંદર છે એટલે કુલ એમાં જે આવશે એ આવશે નાઇન લેટેસ્ટ પોઈન્ટ્સ આમાં માત્ર આઠ જ તો જ્યારે માત્ર ખૂણામાં ગોઠવેલું હોય ત્યારે સાદો ઘન અને ખૂણા ઉપરાંત અન્ય જગ્યાએ ગોઠવેલા હોય ત્યારે આ રીતે જુદા જુદા પ્રકારના બનશે ત્રીજો મુદ્દો જે આવેલો છે એ ખાસ કરીને આ રીતનો આવશે ફેસ સેન્ટર તો ફેસ સેન્ટરની અંદર તમે જોશો તો દરેક જગ્યાએ સમઘનના ખૂણામાં તો આઠ લેટેસ્ટ બિંદુ અથવા કણ ગોઠવેલા જ છે હવે એ સિવાય તમે જોશો તો કોઈ પણ સમઘન હોય તો ખાસ કરીને છ ફલક હોય અહીંયા ડસ્ટરની દ્રષ્ટિએ તમને બતાવું તો આ જે છે ઉપરનો ભાગ નીચેનો ભાગ પછી ડાબી બાજુ જમણી બાજુ ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ કોઈ પણ ઘન પદાર્થ સમઘન હશે એને કુલ છ સપાટીઓ અથવા છ ફલક હશે જેને યાદ રાખવા માટે આટલું યાદ રાખો ઉપરનો ભાગ સમઘનનો નીચેનો ભાગ ડાબી બાજુનો ભાગ જમણી બાજુનો ભાગ ફ્રન્ટ સાઈડ મતલબ આગળનો ભાગ અને પાછળનો ભાગ જો આટલું તમે યાદ રાખી ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ તો સોલ્યુશન કે ગણતરીઓ કરવામાં તમને ખૂબ સહેલું બનશે તો અહીંયા દાખલા તરીકે એના મધ્ય કેન્દ્રમાં હું એક મૂકું તો અહીંયા મેં આ સમગનની ઉપરના ભાગના સેન્ટરમાં મૂકેલો છે એવું સમજવાનું એવી રીતે એની સામે મૂકશો તો એના તલની અંદર સામસામે આ રીતે મૂકેલો છે મતલબ બે લેટેસ્ટ બિંદુ પછી હવે દાખલા કે જમણી બાજુથી ડાબી બાજુ જઈશ તો આ રીતે સામસામે આવે છે બીજા બે નવા સમતલ કેન્દ્રો આવે છે ઓકે એ લીધા પછી સમતલની પાછળની સાઈડ અને સમતલની આગળની સાઈડ તો આ રીતે તમે જોવા જઈશો તો ફેસ સેન્ટરની અંદર રાઈટ આઠ ખૂણાના અને પ્લસ બીજા છ આવશે ફલક કેન્દ્રના ઇઝ ઇક્વલ ટુ ચૌદ લેટેસ્ટ સેન્ટર બનશે ચૌદ લેટેસ્ટ સેન્ટર બનતી આકૃતિયા નાઇન લેટેસ્ટ સેન્ટરથી બનતી આકૃતિયા માત્ર આઠ લેટેસ્ટ સેન્ટરથી બનતી આકૃતિયા ઓકે એ લીધા પછી ચોથો પ્રકાર જે આપણે કહેતા હતા કરેક્ટ જેને હું પ્રિમિટિવ લખતો તો એ પી બોડી સેન્ટર બી લખતો તો એ આ છે ફેસ સેન્ટર એફ લખતો ત્રીજો ચોથો પ્રકાર જે આવે છે એ એન્ડ સેન્ટર આવે છે એન્ડ સેન્ટરની અંદર ખરેખર છે શું તો આ પણ સમઘન પ્રણાલી જ છે સમઘન પ્રણાલીની અંદર ફરી પાછું તમે જોઈ લેશો તો રાઈટ તેના દરેક ખૂણાની અંદર એક એક કણ તો ગોઠવાયેલો જ છે હવે આ જે સમઘન છે એમાં શું કરવાનું છે તો કે એ ઉપરાંત છ ફલક પૈકી કોઈ પણ બે ફલક જ લેવાની છે અને જે એકબીજાની સામસામે હોય ધારો કે હું અહીંયા ઉપરના ફલકમાં એક મૂકું અને નીચેના ફલકમાં આ રીતે મૂકું તો એ ફલકની ઉપરની બાજુએ અને ફલકની નીચેની બાજુએ તો હવે તમે આમ જોવા જશો રાઈટ તો અહીંથી શરૂઆત કરીશ અહીંયા હાજર છે અહીંયા ગેરહાજર છે ફરી પાછું અહીંયા હાજર છે ફરી પાછું પાર્સલની સાઈડ ગેરહાજર છે અહીંથી સ્ટાર્ટ કરશો તમે તો અહીંયા કેન્દ્ર હાજર છે અહીંયા ગેરહાજર છે ફરી પાછું અહીંયા હાજર છે મતલબ અહીંયા બનશે બિલકુલ એકાંત રીત ગમે તે ડાયરેક્શનમાં જશો ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઈઝ એક કેન્દ્ર ભરેલું હશે એ ખાલી આવશે ભરેલું આવશે ખાલી આવશે આમ જશો તો કરેક્ટ તો અહીંયા જે છે એ ઉપરની બાજુએ અને નીચેની બાજુએ અથવા બીજી પોસિબિલિટી છે એ રા જમણી બાજુએથી શરૂઆત કરીને હું ડાબી બાજુ પણ મૂકી શકું તો એ વખતે આ પ્રણાલી છે એ ગેરહાજર છે તમારે એવું સમજવાનું ઓકે અથવા તો અથવા તો એક જે છે એને હું આમ પણ મૂકી શકું પાછળની સાઈડ અને આગળની બાજુએ મતલબ ધેર આર થ્રી પોસિબિલિટી ઓફ કીપિંગ ધ પાર્ટિકલ્સ એટ એન્ડ સેન્ટર ઉપરની બાજુએ નીચેની બાજુ ડાબી બાજુ જમણી બાજુ ફ્રન્ટ સાઈડ અથવા બેક સાઈડ અચ્છા હવે ધારો કે અહીંયા આપણે આવી રીતે મૂકી દઈએ છીએ આ અને આ કેન્દ્ર મૂકી દઈએ છીએ તો આમાં કુલ આવશે આઠ ખૂણાના અને બે આવશે ફલક કેન્દ્રના પરંતુ તેઓ એકાંતરિત છે એકબીજાને એટલે ટોટલ જે આવશે એ દસ લેટેસ્ટ કેન્દ્રો આવી રીતે આવશે તો અહીંયા જે મેં વાત કરેલી હતી ઇંગ્લિશ લેટેસ્ટ લખેલા હતા એ આ છે પ્રિમિટિવ રાઈટ પછી બોડી સેન્ટર અંતર કેન્દ્ર ફેસ સેન્ટર ફલક કેન્દ્ર અને એન્ડ સેન્ટર મતલબ છેડા કેન્દ્ર આજની ચાર પ્રકારની સમઘન ધરાવતી આકૃતિઓ બની શકે છે રાઈટ ફરી વાર બતાવું છું પ્રિમિટિવ મતલબ માત્ર ખૂણામાં જ છે સૌથી સાદામાં સાદો અને ઓછામાં ઓછા કણ ધરાવતો એકમ કોષ જેમાં એક લેટા સ્પોટ છે ઓકે પછી બી મતલબ બોડી સેન્ટર અંતઃકેન્દ્ર જેમાં ખૂણાઓ ઉપર તો છે ખૂણા ઉપરાંત એક સમઘનના અંદરની બાજુએ મધ્ય કેન્દ્ર ઉપર પણ એક લેટાઇસ બિંદુ છે એટલે ટોટલ બનશે એટ પ્લસ વન ઇઝિકવલ ટુ નાઇન પછી આવશે ફેસ કોઈ પણ સમઘન હોય એને યાદ રાખો હંમેશા છ ફેસીસ હોય છ ફલક હોય અને દરેક ફલકના મધ્ય કેન્દ્રની એક એક મુક્ષો સપાટી ઉપર તો આ રીતે એટ કોર્નર્સ અને છ કેન્દ્રોની મતલબ ચૌદ લેટાઇસ પોઇન્ટ દ્વારા બનતી જે આકૃતિ છે એ ફેસ હશે નાઇન લેટાઇસ પોઇન્ટ દ્વારા બનતી આકૃતિ જે એ બોડી સેન્ટર હશે એટ લેટાઇસથી બનતી આકૃતિ સૌથી સાદી એ પ્રિમિટિવ અથવા સાદો ઘન આવશે હવે એન્ડ સેન્ટર છે આ રેટ એ આઠ ગુનામાં અને પ્લસ બે એકાંતરિક ફલક કેન્દ્રમાં બાજુ બાજુના ફલક કેન્દ્રમાં આવી રીતે નહીં વિદ્યાર્થી મિત્રો આવી રીતે ભૂલ કરશો નહીં રાઈટ નો ટુ લેટે સેન્ટર્સ ઓન ધ એડજ ઓપોઝિટ ફેસ સેન્ટર્સ સામે સામે ઓકે અચ્છા હવે બીજું એક તમારું અહીંયા ધ્યાન દોરું છું અગત્યનું કે પ્રિમિટિવ એકમ કોષ છે એ સમમિત ઘન છે બોડી સેન્ટર એકમ કોષ છે એ સમમિત ઘન છે ફેસ સેન્ટર એકમ કોષ છે એ સમમિત ઘન છે એન્ડ સેન્ટર એકમ કોષ છે એને તમારે સમમિત ઘનની અંદર લેવાનો નથી કારણ કે ડાબી બાજુ અને જમણી બાજુ પણ ભરાવેલા છે જેને ઉપરની બાજુ અને નીચેની બાજુ ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ છે એ સંપૂર્ણ રીતે ભરેલા નથી માટે આ જે છે એને ખાસ કરીને આપણે એના માટે કહીશું અસમમિત ઘન મતલબ એન્ડ સેન્ટર વિલ ડીફર ફ્રોમ પ્રિમિટિવ બોડી સેન્ટર એન્ડ ફેસ સેન્ટર બધા ઘન રચના છે સમઘની રચના સમઘની રચના સમઘની રચના સમિત અહીંયા તમે સમઘનીય રચના ઘન શબ્દ જ માત્ર વાપરી શકશો કેમ તો કે સંપૂર્ણપણે સમમિત નથી તો એન્ડ સેન્ટર યુનિટ સેલ ડિફર્સ ફ્રોમ પ્રિમિટિવ બોડી સેન્ટર એન્ડ ફેસ સેન્ટર ઇન સેન્સ ઓફ ધ સિમેટ્રી આ અસમમિત ઘન છે આ બધા ત્રણે ત્રણ ઘન સમ આવશે હવે એ લીધા પછી રાઈટ બીજું આપણી પાસે હજુ આગળ એક આકૃતિ ભણવાની છે અને એ જે છે એ એચસીપી હેક્ઝાગોનલ ષટકોણીય હવે હેક્ઝાગોનલ અંદર રચના કેવી રીતની હોય છે તો કે એમાં આ રીતના બે ષટકોણીય સમતલ હોય રાઈટ બે ષટકોણીય સમતલની વચ્ચે આ રીતે બીજા ત્રણ કેન્દ્રો આવી રીતે સેન્ડવિચ થયેલા હોય છે તો અહીંયા તમે જોશો તો રાઈટ આ જે બધા કેન્દ્રો છે એકબીજા સાથે કનેક્ટેડ હોય તો આ જે બધી પ્રણાલીઓ છે એમાંથી એક એચસીપી પ્રકારની છે દેખી લો એ સમઘનીય અથવા ક્યુબિકલ નથી તો ઘણી વખતે આવો વીએસક્યુ પૂછશે ક્યુબિકલ છે ક્યુબિકલ છે ક્યુબિકલ છે ક્યુબિકલ બટ અનસિમેટિકલ છે ધીસ ઇઝ કમ્પ્લીટલી નોન ક્યુબિકલ બરાબર સમઘનીય નથી સટકોણીય છે એટલે બાકીની ચાર આકૃતિ કરતાં એક એસીપી તમારે ધ્યાનમાં રાખવાનું કે જે સમઘનીય નથી તો આ ચાર અને તેના લેટાઇસ પણ તમારા માટે ખૂબ જ અગત્યના છે હજુ ફરીવાર બોલું છું માત્ર સમમિત ઘનના ખૂણામાં જ ગોઠવેલા હોય તો તેને સાદો ઘન અથવા પ્રિમિટિવ યુનિટ સેલ કહેવાય રાઇટ સાદા ઘન અને મધ્ય કેન્દ્રમાં એક કુલ નાઇન લેટેસ્ટ બિંદુથી બનેલો હોય તો તેને બોડી સેન્ટર કહેવાય પછી સાદા ખૂણાની બધા ખૂણાની અંદર અને દરેક ફલેકની અંદર એક એક કણ ગોઠવાયેલો હોય અને કુલ ચૌદ કણો અથવા લેટાઇસ પોઈન્ટથી બનેલું હોય તો તેને ફેસ સેન્ટર કહેવાય પછી બીજો એક પ્રકાર છે એન્ડ સેન્ટર આઠ ખૂણામાં તો છે જ પ્લસ બે કણની જે ચર્ચા છે એ સામસામેના તલમાં ઓપોઝિટ ફેસ સેન્ટર્સ રાઈટ ત્યારે કુલ દસ કણોથી બનતી પ્રણાલી છે એને એન્ડ સેન્ટર કહેવાય એન્ડ સેન્ટરની અંદર બધા જ ફલક કેન્દ્રો ભરેલા ન હોવાથી અસમમિત છે માટે તેને સમઘનીય અથવા સમઘનીય કહી શકાય નહીં અસંબિત રચના છે પછી બીજી એક આપણી ભૂલ પડે છે એચસીપી એચસીપી છે એ બિલકુલ ઘનિય નથી ષટકોણીય છે મતલબ આપણી પાસે અથવા તો ક્રિસ્ટલોગ્રાફીની અંદર તમારે ભણવાની આવશે એ મુખ્યત્વે આ પાંચ આકૃતિઓ જ હશે એક ષટકોણીય જે ખૂબ સરળ છે બે ષટકોણીય સમતલો વચ્ચે આવી રીતે એક ત્રિકોણીય રચના છે એ સેન્ડવીચ થયેલી હોય છે બંને વચ્ચે જ્યારે આમાં કોઈ સેન્ડવીચ થયેલું હોતું નથી ઓકે આ ચર્ચા કર્યા પછી આપણી પાસે બીજો અગત્યનો સવાલ છે એ એકમ કોષ અને એકમ કોષના આધારે રાઈટ તેના લાક્ષણિક ગુણધર્મો હવે એકમ કોષ ખરેખર છે શું તો રાઈટ એના પછી ચર્ચા કર્યા પછી એકમ કોષ અને તેના પ્રકાર એકમ અને તેના પ્રકાર હવે એકમ કોષ અને તેના પ્રકાર ખાસ કરીને દરેક વખતે આપણે ત્રણ પ્રણાલીઓ પર ધ્યાન રાખશું સાદો ઘન બોડી સેન્ટર ઘન અને ફેસ સેન્ટર એન્ડ સેન્ટરની અંદર ખૂબ જ ઓછી રચનાઓ આવશે હેક્ઝાગોનલની અંદર પણ આવશે પરંતુ હેક્ઝાગોનલની અંદર માત્ર સ્ફટિકની રચનાઓ જ આપેલી છે છતાં પણ આપણે એને ડિટેલની અંદર અભ્યાસ કરીશું તો પહેલી વસ્તુ જે છે એ એકમ કોષ ખરેખર છે શું ક્રિસ્ટલોગ્રાફીની અંદર યુનિટ સેલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ સૌથી અગત્યનો જે એકમ કોષનો અભ્યાસ તો એકમ કોષ છે એને રાઈટ કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકશું તો પહેલું તો વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનમાં રાખો કે એકમ કોષ છે એ રાઈટ સમગ્ર સ્ફટિક ઘન પદાર્થનો નાનામાં નાનો શક્ય ભાગ સૌથી નાનામાં નાનો શક્ય ભાગ એ ધ્યાનમાં રાખી લો રાઈટ તો પહેલી વસ્તુ જે છે એ રાઈટ નાનામાં નાનો ભાગ છે પહેલો મુદ્દો આ એના ટુકડા કરતા જાઓ ટુકડા કરતા જાઓ છેલ્લે એક એવું ભૌમિતિક આકાર આવશે રાઈટ ભૌમિતિક આકાર ધરાવતો સૌથી નાનામાં નાનો ભાગ આ તો બરાબર છે ઓકે હવે એ ચર્ચા કર્યા પછી રાઈટ આ જે બધી તમે કલ્પના કરેલી છે એ સ્ફટિકનો જે ઘન પદાર્થ છે એના બધા જ ગુણધર્મો આ સૌથી અગત્યનું છે બધા જ ગુણધર્મો રાઈટ જાળવી રાખે છે અથવા તો ધરાવે છે ધ સ્મોલેસ્ટ જ્યોમેટ્રિકલ પાર્ટ ઓફ ધ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર વીચ પજેજ ઓલ કેરેક્ટરિસ્ટિક્સ પ્રોપર્ટીઝ ઓફ ધ ક્રિસ્ટોન્ટ સોલિડ ઇઝ નોન એઝ યુનિટ સેલ મતલબ સ્ફટિકનો સૌથી નાનામાં નાનો ભૌમિતિક આકાર ધરાવતો ભાગ કે સ્ફટિકના બધા જ ગુણધર્મો જાળવી રાખે છે દાખલા તરીકે કોઈ એક ઘન પદાર્થ એ છે સ્ફટિકભાઈ અને એ સ્વાદે રાઈટ ખાટો છે અથવા તો સમજો કે એ પદાર્થ છે એ તૂરો છે કે કડવો છે અથવા બીટર છે તો એના તમે ટુકડા કરતા જશો ત્યારે છેલ્લો ટુકડો એવો હોવો જોઈએ કે એ સ્વાદે ખાટો હોય અચ્છા એવી રીતે તમે મીઠું લીધું એનએસિએલ એનએસસીએલનો એકમ કોષ બનાવો તો એનએસસીએલના એકમ કોષનો જે ગુણધર્મ છે સોલ્ટી હશે રાઇટ તો એકમ કોષ પણ સોલ્ટી ગુણધર્મ ધરાવતો હશે સ્ફટિકમાં જેવી રચના હશે એવી જ રચના તેના એકમ કોષની અંદર હશે મતલબ અહીંયા તમારે ત્રણ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે એક તો કે નાનામાં નાનો ભાગ છે ભૌમિતિક રચના જાળવી રાખે છે અને સ્ફટિકની જે બરાબર ઘન સ્ફટિક લીધેલું છે એના બધા જ ગુણધર્મો જાળવી રાખે છે ત્રીજો મુદ્દો કે આ સ્ફટિક જે અથવા તો એકમ કોષની આપણે કલ્પના કરેલી છે એને થ્રી પરિમાણની અંદર થ્રી ડાયમેન્શનની અંદર ગોઠવતા ગોઠવવામાં આવે તો એ ફરી પાછી સ્ફટિક રચનાનું નિર્માણ કરે છે સ્ફટિક રચના બનાવી શકે તો આવો જે ભાગ છે એને એકમ કોષ કહેવામાં આવે છે મતલબ તમારે ચાર મુદ્દા યાદ રાખવાના છે સૌથી નાનામાં નાનો ભાગ છે ભૌમિતિક આકાર ધરાવે છે અને થ્રીડીમાં ગોઠવવામાં આવે પુનરાવર્તન કરવામાં આવે તો ફરી પાછું ઓરિજિનલ સ્ફટિક રચના જે પ્રાપ્ત શકે અને ત્રીજો મુદ્દો આ જે નાનામાં નાનો ભાગ આપણે સ્વીકારેલો છે એ સ્ફટિક અથવા ઘન પદાર્થના બધા જ લાક્ષણિક ગુણધર્મો જાળવી રાખે છે પજેજિંગ ઓલ કેરેક્ટરિસ્ટિક્સ પ્રોપર્ટીઝ ઓફ ધ સોલિડ તો આ જે નાનો ભાગ છે ખાસ કરીને એને એકમ કોષ આપણા અભ્યાસની અંદર ખાસ કરીને એકમ કોષની અંદર આવશે એક આવશે એસસી સિમ્પલ ક્યુબ સાદો ઘન પછી આવશે બીજો આવશે બીસીસી બોડી સેન્ટર ક્યુબિક મતલબ બોડી સેન્ટર એકમ કોષ ત્રીજો આવશે એફસી ફેસ સેન્ટર ક્યુબિક એકમ કોષ અને ચોથો જે આવશે એ આવશે એચસીપી મતલબ ખાસ કરીને આપણે ચાર પ્રકારના એકમ કોષ ભણવાના છે સાદો એકમ એકમકોષ બોડી સેન્ટર ફેસ સેન્ટર અને હેક્ઝાગોનલ આ જે ચારે ચાર એકમ કોષ છે એની વિગતવાર સમજૂતી આના પછીના એપિસોડની અંદર આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે અગત્યની બાબતો ખૂબ સારી રીતે ચર્ચા કરી એક સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોની લાક્ષણિકતા અને તેમની વચ્ચેનો તફાવત એ જોયા પછી સ્ફટિક પ્રણાલીઓ વિવિધ પ્રકારની સ્ફટિક પ્રણાલીઓ રાઈટ એમાં આલ્ફા બીટા ગામા ખૂણાઓનો અને બાજુઓના અંતર અને સાત પ્રકાર હતા એમાં પણ આપણે વીએસ ક્યુ અને રાઇટ એમ એમસી ક્યુની ચર્ચા કરી એ લીધા પછી આપણે રાઇટ ચાર પ્રકારના જે એકમ કોષ હતા એની પણ શરૂઆત કરેલી છે આના પછીના એપિસોડની અંદર આ દરેક એકમ કોષ છે એને ખૂબ સારી રીતે અને વિગતવાર આપણે ચર્ચા કરીશું પરિણામે તમને સ્પર્ધાત્મક પરીક્ષા કે બોર્ડની પરીક્ષાઓ એમાં કોઈ મુશ્કેલી પડે નહીં થેન્ક યુ વંદે ગુજરાત